બફોરજન વિશે વિગતવાર માહિતી મેળવી લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને જ જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું તેમજ બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી લોકોને પોતાના આરોગ્યની તકેદારી રાખવા માટે જણાવેલ તેમજ સ્થળ પર કરવામાં આવતી કામગીરીની સઘન ચકાસણી પણ કરવામાં આવી આ દરમિયાન પ્રાંત અધિકારી ડાબી સાહેબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર એચ પટેલ તેમજ ઈએમઓ ડૉક્ટર એ કે સિંઘ સાહેબ સહિતના અધિકારીઓ હાજર રહેલા તેમજ સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે કાર્યરત ડેઝિગ્નેટેડ કોવિંદ કેર ફેસિલિટીની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપેલા સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન વી કલસરિયા સુપરવાઇઝર સંજયભાઈ દવે તેમજ હેલ્થ ટીમ દ્વારા લોકોને પ્રતિકાર શક્તિ વધારવા માટે જરૂરી હોમિયોપેથિક મેડિસન અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આરોગ્યના સ્ટાફ દ્વારા દૈનિક સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરી લોકોના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે પીઆઈ ઝાલા સાહેબ દ્વારા એન્ટ્રી પોઈન્ટ પર ટીમ તૈનાત કરીને સુરક્ષા પૂરી પાડી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય નસીર સાહેબ દ્વારા સ્વસ્થ અભિયાનની કામગીરી અને કોરોના યોદ્ધા વોર્ડની ટીમને સક્રિય કરી લોકોને મદદરૂપ થવા માટે ખડેપગે કામગીરી બજાવી રહ્યા છે આ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ અને સુપરવિઝન પ્રાંત અધિકારી ડાબી સાહેબની અધ્યક્ષતામાં પોલીસ આરોગ્ય નગરપાલિકા અને વહીવટી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે યાદીમાં જણાવેલ છે રિપોર્ટર અસલમ કહા